तारीख 9/3/2021 सीनियर केजी गुजरातीनी ચોપડીમાં પાન નંબર 54 વાંચો શીખો અને લખો. હવે આખી ચોપડીમાં મેડમે લખાયું છે તો આ તમારે જોઈને જ લખવાનું છે. બધા શબ્દો જો અંતર ખંડન અંગારો ગંભીર ચંચળ કંચન એ તમારે જોઈ જોઈને સરસ રીતે શબ્દ લખવાના છે. તીરની દિશાના વાંચીને શબ્દો બનાવો. તો તીરની દિશાનીમાં આપણે શબ્દો પહેલેથી બનાવ્યા છે, ફરી મેડમ શીખવાડે છે. તો કહો છે અને માથે મીંડું આમ. તો પહેલો શબ્દ આવે છે અંકિત. તો અંકુશ, અંકોડો, અંગત, અંગારો. છેલ્લો શબ્દ છે અંગુલી. તો આ રીતે આપણે શબ્દ બનાવી શકીએ છીએ. જે આ હોય અહીંયા આગળ આપણે ખરું કરવાનું છે. તો આપણે દેખાય છે અને માથે મીંડું આમ કઈ છે, તો કે અંતર, અંજલિ, અંગૂઠો. તો આ રીતે આ પાન ઉપર આપણે જોઈને લખવાનું છે તેની દિશાની શબ્દો અને ખરું કરવાનું છે. પાન નંબર 55 ઉપર આપણે જોઈશું. તો ઉપર સરસ આપેલા છે આપણે વિકલ્પો, શબ્દ પસંદ કરી ખરજીયા પૂર્ણ કરો. નિશાળમાં ચિત્ર આપેલું છે ઘંટ વાગી આ રીતે. દૂધમાં અંજીર નાખી પીવાય. ટેકરી ઉપર મંદિર છે. પંખો ફરે છે. બરાબર છે. તો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરી શકીએ છીએ. આગળ આવી જોઈશું આપણે કે ખૂટતા અંક લખો. તો ખૂટતા અંકમાં ગ અને ત છે. તો પને માથે મીંડું પમ નહીં. તો પને માથે મીંડું પમ. આનંદ. તો અને નને માથે મીંડું નમ. આનંદ. શંકર. તો સને માથે મીંડું સ. અલંગ. અલે લને માથે મીંડું લમ. કંસારી. તો કને માથે મીંડું કમ. સંભારમ. રને માથે મીંડું રમ. સંભારમ. તો આ રીતે આપણે જોઈને લખી શકીએ છીએ. હવે ખાના ચિત્ર જોઈ શબ્દો બનાવો અને ખાનામાં લખો. તો પહેલું ચિત્ર છે અંગૂઠી, બીજું ચિત્ર છે વાળંદ, ત્રીજું ચિત્ર છે પંચકોણ, પંચકોણ, ચોથું ચિત્ર છે પલંગ, પાંચમું ચિત્ર છે કંગન. તો આ રીતે આપણે ચોરસ કરી શકીએ છીએ. ચોરસ કરીને પછી આપણે આગળ લખવાનું છે. તો પહેલો શબ્દ કયો હતો, અંગૂઠી લખેલું છે. બીજો શબ્દ છે વાળંદ. તો વા અળંદ. ત્રીજો શબ્દ છે પંચ ક અણ. ચોથો શબ્દ છે પ લંગ ગ. પાંચમો શબ્દ છે કંગન, કંગન. તો આ રીતે આપણે ખાનામાં જોઈને પૂરી શકીએ છીએ. હવે વાંચો અને લખો. કંડલા બંદર છે. તો આ બાજુ લીટી પાડી તમારે લખી કાઢવાનું છે કંડલા બંદર છે. સંજના ચંદન ઘસે છે. લીટી પાડીને તમારો શબ્દ ફરી લખવાનો છે. મંજુ લંગડી રમે છે. હંસા વંદન કરે છે. શંકર શંખ વગાડે છે. તો આ રીતે તમારે ચોપડીમાં પાન નંબર 54 અને 55 પૂરવાનું છે. સિનિયર કેજીની બુકમાં પાન નંબર 54 અને 55 બુકમાં લખવાનું છે. અલ્લાહ હાફિઝ.